ચેનલ ઓફ વડોદરા। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે વધુ જામી રહ્યો છે। નેતાઓ લોકો સુધી પહોંચવા અને તેમની સાથેનું જોડાણ વધુ મજબૂત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। તેવામાં ગતરોજ પોઈચા ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં સાવલીના ધારાસભ્ય અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા કેતન ઇનામદારે જાહેર મંચ ઉપરથી સમર્થકો પાસેથી ફોર્મ ભરવા જવા માટે યથાશક્તિ મદદ માંગી હતી। કાર્યક્રમમાં મદદ એકત્ર કરવા માટે ચાદરની જોડી ફેરવવામાં આવી અને ગણતરીના સમયમાં જ સમર્થકોએ ચાદરની જોડી છલકાવી દીધી। હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગતરોજ સાવલીના હાલના ધારાસભ્ય અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર ગતરોજ પોઈચા ખાતે એક આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે ફોર્મ ભરવા માટે એક રૂપિયો ખર્ચ હું મારા ખિસ્સામાંથી નથી કરવાનો। તમારા આશીર્વાદથી ભગવાને કેતનને ઘણું બધું આપ્યું છે। સાવલી ડિસરને ગુજરાતની તમામ વિધાનસભાઓ 182 વિધાનસભાઓના ફોર્મ ભરવાના હોય તો પણ તમારા ભાઈને હાથ પાછો પડે તેમ નથી। આ વખતે મારે લોકોને બતાવવું છે, તલવાર અને સાફા લેવા મારી જોડે નથી આવતા। મારે તમારો રૂપિયો 5 રૂપિયા 10 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે તમારા ભાઈને આપવાના છે। આજે તમને કહું છું, તમારા પૈસા મારા માટે લાખો કરોડો રૂપિયા સમાન છે। મારો એક એક વ્યક્તિ કેતન સાથે દિલથી જોડાયેલો છે, કાયમ માટે કેતન સાથે જોડાયેલો છે। ચાદરની અંદર યથાશક્તિ રૂપિયા નાખજો। આમ કહેતા જ કાર્યક્રમમાં કેતન ઇનામદારને પૈસા આપવા માટે લોકોની પડાપડી થતી જોવા મળી હતી। અનેક લોકોએ જોડી સ્વરૂપે ફેરવેલી ચાદર પૈસાથી છલકાવી દીધી હતી। આ સાથે જ આ કાર્યક્રમમાં સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક રૂપિયો ખર્ચ હું મારા ખિસ્સામાંથી નહીં કરવાનો। આ વાત ફરી બોલું, તમારા આશીર્વાદથી ભગવાને કેતનને બહુ આપ્યું છે। હાવલી ડેસર નહીં, 182 વિધાનસભાના ફોર્મ ભરવાના હોય તો તમારા ભાઈનો પાછો હાથ પડે એવો નહીં થાય। પણ આ વખતે મારે લોકોને બતાવવું છે કે તલવારો સાફા લેવા મારા જોડે નહીં આવતા। આ વાતનો તમે સંમત કે નહીં? તમે સંમત કે નહીં? મારે તમારો રૂપિયો તો રૂપિયો, 5 રૂપિયા તો 5 રૂપિયા અને 10 રૂપિયા તો 10 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે તમારા ભાઈને આપવાના છે। આપતો જ નહીં આપો, કેટલા લોકો આપશે? મન મૂકીને આપશો? 100% આપશો? પાકો આ વખતનું ફોર્મ ભરવા જઈએ ને, આ મારા આગેવાનો ઘણી વાર એવું કે ભાઈ ભાડામ લો છો એટલે હારા લોકો નહીં આવતા કે? હવે તમે લોકો છોડી દો આ બધી વાત, ભાડું મારા મારા ખર્ચ તક નહીં ખર્ચે, ભાઈને પૈસો 1-1 રૂપિયો કે 5-5 રૂપિયા આપશે કે નહીં આપે? આજે તમને કહું છું, તમારો રૂપિયો 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા તમારા 100 રૂપિયા મારા માટે લાખો કરોડો જેવા છે, એટલા માટે માગી રહ્યા છે। મારે લોકોને બતાવવું છે કે સાફાન તલવારો લેવા મારી પાસે નથી આવતા, મારો એક એક વ્યક્તિ કેતન સાથે દિલથી જોડાયેલો છે અને કાયમ માટે કેતનનો છે અને કેતનનો રહેશે। થાય આ વાત આપણે કેવી રીતે શક્ય કરીશું એ મન કહો, ભાડું તો આપવું જ પડશે, કારણ કે ઇકો આપણે આપણી છે નહીં, ટેમ્પો આપણું છે નહીં, તો આપણે શું કરીએ? કોટભાઈ દલા કાકા શું કરીએ? અહીં નહીં, કોઈ કોઈ વિસ્તાર વિસ્તાર નહીં, અહીં એક ચાદર મૂકીશ અને ચાદર ની અંદર રૂપિયો નાખો તો રૂપિયો નાખજો, 5 રૂપિયા નાખો તો 5 રૂપિયા નાખજો, 10 રૂપિયા નાખો તો 10 રૂપિયા નાખજો। કરશો? આજે હમણાં તમારી ઈચ્છા હોય નાખજો, તમારા આત્મા કે નાખજો, 25 પૈસા નાખજો, 50 પૈસા નાખજો, પણ નાખજો જરા પાકો। આજે ભાઈ માટે બધું ભૂલી જશો? આજનો દિવસ કશું આમ તેમ નહીં મળે તો ચિંતા નહીં, ના લેતા નાખજો। ચક્રવર્તી વ્યાજ સાથે પાછું ના આપો તો મારું નામ કેતન નહીં થાય। ચક્રવર્તી વ્યાજ સાથે, અને મેં તમને કહ્યું ને કે તમારો ભાઈ કેવી રીતે જીવાનો છે, વિધાનસભાની 5-5 વર્ષની ટર્મ માટે જીવતો નથી, તમારો ભાઈ એવી રીતે જીવાનો છે પરમ પૂજ્ય બાપજીની કૃપાથી। એક વસ્તુ કાયમ કહી